મને અહીંયા આપને પણ એ જ પૂછીશ કે અહીંયા રિપોર્ટિંગ થાય છે એ ઘણી સારી બાબત છે અને આપણે માનવું જ પડે, પણ ઘટનાઓ ઓછી નથી થતી આ પણ એક વાસ્તવિકતા છે. સૌથી પહેલા હું એમને જે હેલ્પલાઇનની વાત કરી 181 ની એ પર પહેલા વાત કરીશ. આજે એમને બધા આંકડાઓ બતાવ્યા, હું કહું છું આ ઓછા આંકડા છે, કારણ કે હું ખાલી અમદાવાદ હેન્ડલ કરતી હતી. કરતી વર્ડ એટલે યુઝ કરું છું બીકોઝ ફોર વોટ એવર એક્સ વાય ઝેડ રીઝન્સ ઇન્ટિગ્રેશન થઈ ગયું અને મારી ટેકનોલોજી અપાઈ ગઈ, એટલા માટે દેટ ઇઝ વાય આઈ એમ યુઝિંગ ધ વર્ડ કે કરતી હતી. બીજો ઇમ્પોર્ટન્ટ કે મારી પાસે આનાથી વધારે આંકડા છે અને અમે બહેનોને રેપ મોલેસ્ટેશનથી બચાવી છે, માર ખાતા બચાવી છે. કેમ? કારણ કે અમારી ઇમરજન્સી લાઈન હતી. ઇમરજન્સી એટલે શું કે બહેનને કંઈક એન્ડ્રોઇડ ફોન યા પેલો સ્માર્ટફોન, કારણ કે આપણી ગરીબ બહેનો પાસે એન્ડ્રોઇડનો સ્માર્ટફોન ભલે 3-4 હજારનો હતો પણ એ લોકો પાસે પૈસા નથી એ ફોન લેવા માટે. એ લોકો પાસે પેલો 500 રૂપિયાનો ટચકુ ફોન હોય. એટલે આગળ તમે એપની વાત કરો છો ડાઉનલોડ થયા તો સારું છે, સારા ઘરની છોકરીએ ડાઉનલોડ કર્યો, હસબન્ડ મારી ગરીબ બહેનોએ ડાઉનલોડ નથી કર્યો, જે લોકો મેજરલી હેરાન થાય છે. બીજું પોઈન્ટ કે ઇમરજન્સી 181 ઇઝ નોટ એન ઇમરજન્સી લાઈન. ઇમરજન્સી એટલે શું કે અગર મને લેટ છે કે અત્યારે મારો પતિ અત્યારે મારી રહ્યો છે અને હું 10-91 ડાયલ કરું અને તરત પોલીસ, ભલે હું વાત ના કરી શકું તો બી પોલીસની વેન મારું લોકેશન શોધીને મને બચાવવા આવે ઓન વિધાઉટ એન એન્ડ્રોઇડ ફોન, વિધાઉટ અ જીપીએસ, વિધાઉટ અ ઇન્ટરનેટ, એને ઇમરજન્સી લાઇન કહેવાય. પણ એ અનફોર્ચ્યુનેટલી 181 પાસે એની ટેકનોલોજીનું અત્યારે પ્રોબ્લેમ થઈ રહ્યા છે જે મારી પાસે હતી, બરોબર છે. પણ તો બી એ લોકોને એ કામ આપ્યું છે. એટલે ફાઇનલી અલ્ટિમેટલી એ એ જે નથી થઈ રહ્યું, એટલે આપણે અત્યારે જે રેપના આંકડાઓ આવી રહ્યા છે ને એ એટલા માટે આવી રહ્યા છે કારણ કે રેપ થઈ રહ્યા હોય તો બિચારી દીકરી કંઈ કરી જ ના શકે ને. 4 જણ ચડી ગયા હોય યા 2 જણ ચડી ગયા ઉપર, પણ અગર એની પાસે 109 ઇમરજન્સી હોય તો કદાચ એ બચી શકે, જે અમારા એમાં બતાવ્યું છે. એટલે આ એક પહેલો પોઈન્ટ છે. બીજો પોઈન્ટ, બેન અત્યારે કોઈ બેટી બચાવો બેટી પઢાવોની આપણી બહુ સરસ વાત થઈ છે તો એમાં હું તમને કહી દઉં કે બેનના થોડા આંકડા રોખોટા છે. એ સૌથી પહેલા 600 કરોડ આસપાસ છેલ્લા 4 વર્ષમાં 600 કરોડ રૂપિયા ખર્ચાયા છે, જેમાંથી 56% એટલે 320 કરોડ રૂપિયા સેમાં ખર્ચાયા, ખબર છે, પબ્લિસિટીમાં. બેટી બચાવો પઢાવો બેટી બચાવો પઢાવો, અરે ભાઈ તમે 2 બેનરો લગાડશો યા પબ્લિસિટી કરશો, બેન તમને મળશે કારણ કે મારા પછી તમારો નંબર આવશે, તો એનાથી ફરક નથી પડતો. કારણ કે થયું શું કે આ 161 ડિસ્ટ્રિક્ટમાં હવે તમે સમજો 356 ગણજો આંકડા આપું, 320 કરોડ તો પેલા વપરાઈ ગયા એટલે બચ્યા કેટલા તમારી પાસે 280 કરોડ. 280 કરોડ તમે 161 ડિસ્ટ્રિક્ટમાં આપી દો એટલે એક ડિસ્ટ્રિક્ટ પાસે કેટલું આવ્યું એ ગણી લો. પછી એમાંથી બી હજી પૈસા ખાલી એ ડિસ્ટ્રિક્ટને 25% જ મળ્યા છે, એટલે તમે એવું ના વિચારતા કે 280 કરોડમાંથી એને બધા મળી ગયા, એમાંથી બી એને 25% પૈસા મળ્યા એટલે માતા લોકો 50 કરોડ એને 161 ડિસ્ટ્રિક્ટમાં મળ્યા. એટલે હવે તમે સમજી લો કે ડિસ્ટ્રિક્ટમાં એને કર્યું શું હશે, કારણ કે કેપેસિટી બિલ્ડિંગ ના થાય, ના એડ્યુકેશન જોવાય, ના હેલ્થ જાય. કારણ કે એવું નથી બેટી બચાવો પઢાવો એટલે પતિ ગયું, એડ્યુકેશનને હેલ્થ આવે ને તો બેટી બેટી બચે ને, પણ એ તો કર્યું નથી એ લોકોએ. બીજા જે કેપેસિટી બિલ્ડિંગ ગ્રાઉન્ડ લેવલનું કામ કર્યું ને, મોટા મોટી એડવર્ટાઇઝમેન્ટના પૈસા ખોવાઈ ગયા આપણા. અને બાકી હવે એમને જે ડેટા આપ્યો કે 149 ડિસ્ટ્રિક્ટમાં રેશિયો સુધર્યો, તો શી ઇઝ રોંગ. 161માંથી ઓન રેકોર્ડ હમણાં જે આપણું ગયું એમાં ઓન રેકોર્ડ મિસ્ટર વિક્રમ જે છે એમને ઓન રેકોર્ડ કહ્યું કે 53 સ્ટેટ્સ જે ત્યાંથી ગયો યા સ્ટેટ્સ જે બી હોય એમાં રેશિયો ડાઉન ગયો છે. એટલે 161માંથી 53 એટલે 1/3 જગ્યાએ તો રેશિયો ડાઉન ગયો છે, અપ તો ગયો નથી. એટલે પૈસા એ બી આપણા વેડફાઈ ગયા. એટલે અલ્ટિમેટલી આપણે જ્યારે સ્કીમ કરી છે, સ્કીમ તો સારી છે, પણ હવે તમે એના પૈસા એના ફંડ ક્યાં મિસયુઝ કરો છો? કારણ કે તમને ને મને ખબર પડે છે કે પ્રમોશન કહી દીધું ભાઈ કે 25 હોર્ડિંગો લગાવી દો, અરે 25 હોર્ડિંગ તમને મને ખબર છે કઈ રીતે એમાં ઓવર બિલિંગ થાય, કઈ રીતે રોકડા ઇન આઉટ થાય, આપણને બધાને ખબર પડે છે. યા જે રીતે લેટ અસ એડવર્ટાઇઝમેન્ટ આપો, તે એડવર્ટાઇઝમેન્ટમાં કઈ રીતે રેક રેટ ચાલતો અને કઈ રીતે ડિસ્કાઉન્ટેડ રાઇટ ચાલતો અને કઈ રીતે ઘરમાં પૈસા આવતા એ બી બધાને ખબર છે. એટલે આ જે 320 કરોડમાંથી આઈ એમ શ્યોર કે અડધા ઉપર પૈસા તો લોકોના ગજવામાં ગયા ઇન ટર્મ્સ ઓફ અવેરનેસ ને પ્રમોશન. એટલે અલ્ટિમેટલી ક્યાં ગઈ મારી દીકરીઓ, એ ઇમ્પોર્ટન્ટ છે ને. આપણે તમે હું બૂમ પાડશું, અહીં કરશું, ત્યાં બૂમ પાડશું, પણ તમે જ્યારે કોઈ સ્કીમ કરો છો તો ઇમ્પેક્ટ એનાલિસિસ જોઈને એના પર કામ કરો અને જો કે પૈસા બગડે નહીં, ના તો આપણે બધા ત્યાં ને ત્યાં જ બેઠા છીએ, બેટી બચાવો વઢાવો કરતા જ રહીશું, જિંદગીભર કરતા રહીશું. અને ગુજરાતનો રેશિયો બાય ધ વે લાસ્ટ ઇયર જ વાત થયો હતો આપણો અપ કરતા બદલે ગુજરાતનો જે 940 કેવો કઈ રેશિયો હવે કંઈક 900 કેવું કંઈક આવી ગયો છે, એટલે એ ડાઉન ગયો છે. જી બિલકુલ. ડોક્ટર શ્રદ્ધા આનો શું જવાબ આપશો આપ અહીંયા? વનીબેન પહેલા